પછી 3 અહીંયા કેટલા દોરવાના 4 અને અહીંયા 5 ત્રિકોણ દોરવાના
પછી આટલી બાજુમાં લખો 10 10 પછી લખો 12 અને 12 પછી આવશે 14 હવે ઢોલનું ચિત્ર છે 27 28 29 જો એ સંખ્યા તમારે ક્રમમાં લખવાની છે તો 29 પછી કેટલા આવે 30 31 32 તેથી આ જો 30 31 32 અને 2 5 33 33 સુધીનો ક્રમ તમારે ડ્રો કરવાનો છે પછી બતકનું ચિત્ર છે તેમાં 5 5 ની સંખ્યા તમારે ઉમેરવાની છે તો 5 25 આપેલા છે 25 માં 5 ઉમેરી તો કેટલા થાય 30 30 પછી 35 35 પછી 40 40 પછી 45 45 પછી 50 અને 50 પછી 55 હવે અહીંયા ઘરના ચિત્ર આપેલા છે જુઓ 1 માં 3 ઉમેરીએ તો 4 4 માં 3 ઉમેરીએ તો 7 હવે 7 માં તમારે 3 ઉમેરવાના છે તો લખો ત્યાં 10 પછી 10 માં 3 ઉમેરીએ તો 13 13 માં 3 ઉમેરીએ તો 16 અને 16 માં 3 ઉમેરીએ તો 19 19 સુધીની સંખ્યા પૂરી કરવાની છે અહીંયા આગળ હવે પોટલી આપેલી છે જો પોટલીમાં તમને સંખ્યા આપેલી છે 15 13 11 બબે ની સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે બબે ઓછા કરવાના છે દરેક સંખ્યામાં બરોબર તો 11 માંથી 2 કાઢી નાખો એટલે કેટલા થાય તો અહીં લખો 9 પછી લખો 7 5 અને 3 જો 9 7 9 7 5 અને 3 હવે જે તમે ડાયું ચિત્ર એમાં 10 10 ની સંખ્યા તમારે ઉમેરવાની છે 10 પછી ખાલી તમે એટલું આપ્યું છે માનો કે 20 પછી છે 30 30 પછી કેટલા આવે 40 પછી છે 50 અને છે 60 તો અહીંયા આગળ તમારે આ સંખ્યાઓ છે એ પૂરી કરવાની છે જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા આગળ પ્રકરણ 10 પાઠ 4 માં પેટર્ન બધી ડિઝાઇનો તમને કઈ રીતે દોરવાની છે ડિઝાઇનોમાં આપેલી જે સંખ્યા છે તે આકાર મુજબ કઈ રીતે સંખ્યાઓ ઉતરતા ક્રમમાં લખવાની છે અને ચડતા ક્રમમાં લખવાની છે એ પણ મેં તમને અહીંયા બરોબર લખીને શીખવાડ્યું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આ 9મું અને 10મું પ્રકરણ છે એકવાર સારા અક્ષરે રફ નોટમાં લખશે અને 1 થી 50 અંક છે એની ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ બંને પોતાના વાલી પાસે બેસી અને લખશે અને પાકા કરશે અસ્તુ નમસ્કાર